બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપર ગામમાં રામેશ્વર મહાદેવના મંદિર ગામ લોકોની અનોખી રીતે શિવની પૂજા અર્ચના કરે છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પર નિહાળો આજે રામેશ્વર મહાદેવ પર વિશેષ અહેવાલ. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દરેક ગામમાં શિવના મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે અને શ્રાવણ મહિનો હિન્દુ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર કહેવાય અને દરેક ગામમાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપર ગામે આવેલ રામેશ્વર મહાદેવનું મંદિર એક અનોખું મંદિર છે અને 1100ની વસ્તી ધરાવતા આ ગામમાં અનેક જ્ઞાતિઓના લોકો હળીમળીને સાથ સહકારથી શિવની પૂજા અર્ચના કરે છે. 180 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં એક પરિવાર રોજ શિવની પૂજા અર્ચના કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની, જમવાની વ્યવસ્થા કરે છે અને ગામમાં ક્યાંય પણ નાની મોટી ભૂલ થઈ હોય તો કોઈ પોલીસ સ્ટેશનમાં સુધી જતા નથી અને ગામમાં જ લોકો હળીમળીને તેનું નિરાકરણ લાવે છે અને આ મંદિર રામેશ્વરના મંદિર ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પણ દર્શન કરવા માટે ઉમટી પડે છે. ગામ જાડરા આ મહાદેવની પૂજાનો હું પૂજા કરું છું. દસ ભાઈ શ્રાવણ મહિનામાં એટલે એવું છે કે આ અમારે જે 12 જ્યોતિર્લિંગ ભારતની અંદર આવેલા છે સ્વયંભૂ, એવું આ 13મું જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે. મહાદેવજી અહીંયા પોતા આપમેળે પ્રગટ થયેલ છે અને પછી જ્યારે પ્રગટ થયા અને પછી ગામ લોકો મંદિર બનાવ્યું અને કે આ મૂર્તિને આપણે મંદિરમાં સ્થાપન કરી દઈએ, પણ મહાદેવજી ત્યાંથી ખસ્યા નહીં અને બીજા મંદિરમાં બીજી મૂર્તિ બહેરાવી પડે. હવે આ મહાદેવજી બહુ પત્રાધારી છે, અહીંયા મોટો મેળો ભરાય છે અને મનુષ્ય જો માણસ દૂર દૂરના જાતાળુ આવે છે પોતાના આત્માથી કરી અને જો એની ભગવાનની માનતા રાખે તો માનતા પૂરી કરે છે. આ ગામમાં જ્યારે કોઈ પણ કંઈ થોડા વાદ વિવાદ હોય પણ મહાદેવની સોગંદ કોઈ ખોટું ખાતું નથી, કેમ કેમ નથી પડતો છે એમના અહીંયા મંદિરમાં આવે એટલે કોઈ વાદ વિવાદ હોય તો પ્રભુ એમને સદબુદ્ધિ આપી અને બધો નીકળો લાવી અને પોતપોતાના ઘરે જાય છે. બહુ આનંદ અનુભવથી અહીંયા રહે છે અને દર્શન કરે છે અને મહાદેવજીની પછી એમના બીજું મંદિર બનાવ્યું, બીજા મંદિરમાં પ્રતિષ્ઠા કરી મહાન વિશાળ મંદિર બનાવ્યું પણ મહાદેવજી અહીંયાથી ખસ્યા નહીં. અને પછી અગાઉ લગભગ 3 વર્ષ પૂર્વે પોતે સપનામાં આદેશ આપ્યો કે એને આદેશ આપવાથી કરી અને તેમની જોડે પાર્વતીજી ઉમિયા માતાની પ્રતિષ્ઠા કરી અને પ્રભુના લગ્ન કરાયા અને બહુ ખૂબ સુખ શાંતિથી રહીએ છીએ અને પ્રભુ દરેકની આશ પૂરે. અને બહાર ગામની અંદર તો કે પીપરના શંકર કીધું એટલે વાત પૂરી થઈ ગઈ અને બહુ મને છે. અત્યારે રામેશ્વર મહાદેવ મંદિરની અંદર ઉપસ્થિત છીએ. આ ગામની અંદર 180 ઘરો છે. આ ગામની અંદર અંદાજિત 1100ની વસ્તી છે. તમામ સમાજના લોકો હળીમળીને રહે છે. આ ગામની અંદર મંદિરમાં દરરોજ એક વ્યક્તિ દ્વારા એક વારો લેવામાં આવે છે અને એમનો ચા પાણી જમવાનો યાત્રાનો તમામ ખર્ચો એમનો હોય છે. આવું કદાચ બીજે ક્યાં હશે નહીં અને આ બધું વર્ષોથી ચાલ્યું આવે છે. અત્યારે મંદિરની અંદર શ્રાવણ મહિનો હોવાથી આજે છેલ્લો સોમવાર છે, બહુ ભારભીડ છે. થોડું કોરોનાના લીધે તકલીફ છે પણ તોય ગામ લોકો અને પૂજારીના સાવચેતીથી બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને શિવરાત્રિના 2 દિવસ પણ અહીંયા સૌથી મોટો થરાદ તાલુકાનો મેળો ભરાઈ રહ્યો છે અને શિવજી પ્રચારધારી છે અને ગામ લોકોને આજ સુધી કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી. ગામ લોકો કોઈ બી નવું કામ કરવા જાય, કોઈ બોરનો, કોઈ પાણીનો, કોઈ બી પ્રસંગ હોય તો પહેલું શિવજીને નાળિયેર કરી અને કામ કરે છે તો એ શિવજીના નામથી એમનું કામ ફતે થાય છે. આ સુધી ગામમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવ્યો. નોન ક્રિમિનલ ગામ છે, ફરિયાદ ફોટાની કોઈ વસ્તુ થઈ નથી. ગામ લોકોના અને સમાજના સ્નેહથી કોઈ બી વસ્તુનો નિકાલ કરી અને તેને કોર્ટ કચેરી સુધી જવા દેતા નથી. અને આ ગામની અંદર બિન રાજકીય છે, ગામની અંદર શિક્ષણનું પ્રમાણ થોડું ઓછું છે પણ તોય ગામના ઉંમરલાયક યોને લીધે ગામની અંદર સુખ સંપન્ન અને શાંતિ છે. કદાચ આવું ગામ આજુબાજુ નજીકનું ક્યાંય નહીં હોય. નાનું ગામ છે, શિક્ષણ ઓછું છે પણ ડોકરોના સુધબુદ્ધથી અત્યારે ગામ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. ગામની અંદર કોઈ પ્રકારનો પ્રોબ્લેમ. ભોળાનાથનો પુરાણી મંદિર છે, જાત્રાળુ દૂર દૂરથી આવે છે. પડાક કોરોનાના હિસાબે વ્યવસ્થિત એકડ બેકડ આવે છે, ભીડ ભાડ નથી થવા જતા. અને બીજું ગામનો અમારે સંપ છે, અમારા ગામને બાલ આવા જળ ચા પાણી બીજો ભારા રાખેલા છે. ગામ સેવાભાવી છે, ભોળાનાથની કૃપા છે એટલે અમારા ગામે લગભગ 1100 વસ્તી છે પણ ભોળાનાથની કૃપાથી હંપ હજી સુધી અમારા ગામે ટાટા બીજા ખુશ ભોળાનાથની કૃપા છે. અમારે સંપેલું ગામ છે, દયા છે ભોળાનાથની. દર વર્ષે આ મંદિર ખાતે ભવ્ય મેળો ભરાય છે અને દૂર દૂરથી દર્શન કરવા ઉમટી પડે છે.
ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલ છે અને અહીંયા આ 13મા જ્યોતિર્લિંગ હોવાનું મનાય છે. અહીંયા જ્યોતિર્લિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોય તેવું મનાય છે. આ મહાદેવ બહુ પરચાધારી હોવાનું ગામ લોકો માની રહ્યા છે અને ગામમાં કોઈ પણ બનાવ બને કે કોઈ પણ મુશ્કેલી હોય તો લોકો શિવના મંદિરે ભેગા થઈ અને તેનો નિવેડો લાવે છે. આ ગામની અંદર કોઈ સોગંદ પણ ખાતું નથી. બનાસકાંઠા સરહદી વિસ્તાર એવા ડીકી ન્યૂઝ પહોંચે છે પેપર ગામની અંદર. પેપર ગામના ઇતિહાસની વાત કરવામાં આવે તો પેપર ગામ છે જેની અંદર 1100ની વસ્તી ધરાવતો ગામ છે. અને આ ગામના ઇતિહાસમાં એવું છે કે જે વામેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે એ મંદિરની અંદર અત્યારે 1100ની વસ્તી ધરાવતો ગામ અને 180 કુટુંબો જે વાંકાને રહે છે એમાં દરરોજ જે એક દિવસનો વારો હોય છે એક વ્યક્તિનો વારો લેવામાં આવે છે અને એ વ્યક્તિ જે વારો લે છે એક દિવસના વારાની અંદર જે પણ ચા પાણી અને આવતા શ્રદ્ધાળુઓ જે ખર્ચો થાય છે એ તમામ ખર્ચો એ વ્યક્તિ ઉપર આવે છે. અને આ ગામની અંદર જે 1100ની વસ્તી ધરાવતો ગામ છે તમામે તમામ જ્ઞાતિના લોકો ભેગા થઈ એક સાથે મળી અને હળી મળીને રહે છે અને આજ સુધી આ ગામની અંદર કોઈ પણ ફરિયાદ કે ફોટો થયો નથી તેવો પણ આના ગામનો લોકોનો જણાવો છે. એટલે કે ઇતિહાસની જો વાત કરવામાં તો આ ગામ થરાદની અંદર સૌ પ્રથમ એવું ગામ કહેવાય થરાદ તાલુકાનો પેપર ગામ કે એની અંદર કોઈ પણ ફરિયાદ. અને વિકાસની જો વાત કરવામાં આવે તો વિકાસની અંદર જો આપણે બતાવીશ કે આ દ્રશ્યમાં બતાવીશ કે આ જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ ડામર રોડ છે. પ્રવેશનો જે દ્વાર છે એ દ્વાર છે એ દ્વારમાંથી સીધો ડામર રોડ કરવામાં આવે છે. ઘણા બધા એવા ગામો હોય છે કે ત્યાં આગળ આરસીસી રોડ કરવામાં આવે છે પરંતુ વાંકાને જે વિકાસ છે વિકાસને લઈ અને સીસી રોડ કરવામાં નથી પરંતુ ડામર રોડ કરવામાં આવે છે. ગામની અંદર તમામ પાકો મકાનો આવેલા છે તમામ જગ્યાએ સારા એવા વૃક્ષો બગીચા કરવામાં આવે છે. અભ્યાસની વાત કરવામાં આવે તો અભ્યાસ થોડોક આ પેપર ગામની અંદર લોકોનો ઓછો છે પરંતુ ગામ લોકોની મહેનત સરપંચ અને આગેવાની મહેનત એ પણ અત્યારના જે વિદ્યાર્થીઓ છે એ પણ સારો એવો અભ્યાસ કરી રહ્યા છે. આઝાદી રાજપૂત, વીકે ન્યૂઝ, થરાદ.